नमस्कार मित्रों, अक्षित एजुकेशन मां अपनो हार्दिक स्वागत करू छु। धोरण 11 बायोलॉजी के तेना प्रथम प्रकरण એટલે કે સજીવ વિશ્વ કે ધ લિવિંગ વર્લ્ડ તેની આપણે વાત કરતા હતા। તેમાં આપણે કે સજીવોના વિશિષ્ટ લક્ષણો છે તેની વાત કરતા હતા। તેમાં આપણે બે એટલે કે વૃદ્ધિ અને રીપ્રોડક્શન એટલે કે પ્રજનન આ બે લક્ષણો જોયા। ત્યાર બાદનું લક્ષણો એટલે કે આપણે ચયાપચયનો અભ્યાસ કરવાનો છે। તો ચાલો જોઈએ કે ચયાપચય એટલે શું છે। કે ચયાપચય એટલે તમને ખબર છે મિત્રો કે ચય અને અપચયની ક્રિયા કે ગુજરાતીમાં આપણી ભાષામાં કહેવાય કે આપણા શરીરમાં થતી પાચનની ક્રિયા। તો શરૂઆત કરીએ કઈ રીતે આપણે પરીક્ષામાં પૂછાય તો લખીશું કે ચયાપચય એ કે સજીવોનું વિશિષ્ટ લક્ષણ છે, બરાબર। ત્યારબાદ કે આપણું શરીર કે વિવિધ રસાયણોનું બનેલું હોય છે, અને આ રસાયણના વિઘટનને ચયાપચય કહેવાય છે। કે આમે લખ્યું તમને સમજ નહીં પડી હોય તો સમજાવી દઉં કે ઉદાહરણ તરીકે આપણું શરીર છે તો વિવિધ રસાયણ એટલે કે તમને ખબર નોર્મલી તમે જીવવા માટે કે ખોરાક ખાતા હોવ છો કે ગ્લુકોઝ નામનો ખોરાક, બરાબર। ગ્લુકોઝને ગ્રહણ કરો છો, ગ્લુકોઝ નામનું રસાયણ છે જે તમે શરીરમાં જશે એટલે તેનું શું થશે, વિઘટન। અને જે આ વિઘટન થાય છે અને જે આખા આખી પ્રોસેસ થાય છે તેને શું કહેવામાં આવે છે, ચયાપચય। એટલે કે ઉદાહરણ સ્વરૂપે લખી શકાય કે ગ્લુકોઝનું વિઘટન, બરાબર। આ ઉપરાંત મિત્રો કે બીજો એક મુદ્દો લખી શકાય ચયાપચયમાં કે ચયાપચય છે તો એ કયા કયા જે કે પ્રાણીઓ છે સેમાં સેમાં જોવા મળે છે, તો કે આ ક્રિયા વનસ્પતિ પ્રાણીઓ તેમજ વિવિધ સૂક્ષ્મ જીવાણુમાં જોવા મળે છે, બરાબર। કે ચયાપચય છે તો કે પ્રાણી છે, વનસ્પતિ છે, વિવિધ સૂક્ષ્મ જીવાણુ છે, બેક્ટેરિયા છે, બરાબર। એની બધાની અંદર જે કઈ સજીવો છે તેની અંદર આ પ્રોસેસ જોવા મળશે। જો આ લક્ષણોનું પાલન થતું હશે તો જ તેને સજીવ કહેવાશે। આ ઉપરાંત બીજું લખી શકાય કે ચયાપચય, આના ઉપરથી આપણે એવું કહી શકાય કે ચયાપચય એ આપણા શરીરમાં થતા દરેક કાર્યોનો સરવાળો છે। કે આપણા શરીરમાં જેટલા પણ કાર્ય થાય છે કે પાચનથી માંડીને જે આપણા શરીરમાં ઉર્જા મળવાની પ્રોસેસ છે ત્યાં સુધીના હરેક કાર્ય, બરાબર, તો એનો બધાનો જ સરવાળો છે, તો તે કોને કહી શકાશે, આપણે ચયાપચયને। આ ઉપરાંત એક બીજો મુદ્દો પણ લખી શકાય મિત્રો કે દેહમાં થતું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપ એટલે કે સજીવો જૈવ સ્વરૂપોનું વિશિષ્ટ લક્ષણ છે। કે ઉદાહરણ તરીકે આ તમને ખબર ના પડે કે દેહમાં થતું કોષીય આયોજન, ઉદાહરણ તરીકે કોષમાં થતું આયોજન હું તમને સમજાવું કે મને પાણીની તરસ લાગી છે, બરાબર, તો તરસ લાગશે એટલે હું શું પીશ, પાણી પીશ, મને ભૂખ લાગે ત્યારે હું કરી જમીશ। તો આપણા શરીર એટલે કે દેહમાં એ કોષનું આયોજન જ એવી રીતે થયેલું હોય છે કે જે વસ્તુની પૂર્તિ એટલે ખૂટતી આવે, બરાબર, બહારથી, તો આપણને કોષ જ આપણને બહાર અંદરથી કહી દે કે આ વસ્તુ તમારા શરીરમાં ઘટે છે એટલે આપણને તરસ લાગશે, પાણી ઘટતું હશે તો ભૂખ લાગતી હશે, તો ગ્લુકોઝ ઘટશે તો આપણને ભૂખ લાગશે। તો જે કે કોષનું જે કે આખે આખું આયોજન છે તો એ પણ આપણા જૈવ સ્વરૂપ એટલે કે સજીવોનું એક વિશિષ્ટ લક્ષણ જ છે, જે કોણ શું કહેવાશે એને એક પ્રકારનું ચયાપચય। તો એ ચયાપચય પછી ચોથું સજીવોનું વિશિષ્ટ લક્ષણ છે એ છે
के पर्यावरणीय उत्तेजना सामे प्रतिक्रिया के पर्यावरणीय उत्तेजना होय तो तेनी सामे सजीवो केवी रीते प्रतिक्रिया आपे छे। तो पहेलो मुद्दो लखी शकाय के आपणी आसपासनी परिस्थिति अने पर्यावरणीय उत्तेजना सामे थती प्रतिक्रिया ए सजीवोनु विशिष्ट लक्षण छे। के आ तो मुद्दो पहेलो छे ने हरेक लक्षणों में लखी देवानो के आ वस्तु छे तो आनु विशिष्ट लक्षण छे। तो वे आ लक्षण छे तो आपणे खबर कई रीते पड़शे के पर्यावरणीय उत्तेजना सामे मारे प्रतिक्रिया आपी जो खबर कोना द्वारा पड़शे तो के संवेदन अंगो द्वारा याद रखो मित्रों संवेदन अंगो द्वारा के पर्यावरणीय उत्तेजनानो ख्याल आवे छे। के उदाहरण तरीके आ एक गरम में तपेलू मुकेलू छे अने भूल माथी मारथी टच थई सीधू मारो आंगळी हाथ खेंचाय जशे शा माटे तो के मारा शरीर नुं संवेदन अंग चामडी छे जे फटाफट पेलू वस्तु गरम छे एटले रिएक्ट करशे बराबर अने सीधो हाथ अड़शे ओ सीधो लई लेशे याद आव्युं। आ उपरांत बीजुं के तमने शियाळो ठंडी लागे छे उनाळामां गरमी लागे छे तो के संवेदन अंग द्वारा ज आपणे पर्यावरणीय उत्तेजनानो शुं आवे छे ख्याल आवे छे बराबर। संवेदन अंग कयुं छे तो के उदाहरण तरीके लखुं तो के चामडी याद राखजो। हवे त्रीजो मुद्दो छे के वनस्पति अने प्राणीओ तो के आ जे के वनस्पति ने प्राणी छे तो कई कई वस्तुओ सामे पर्यावरणीय प्रतिक्रिया दर्शावे छे तो याद राखजो मित्रों के पाप अने ताप पाप ताप के एक तो पाणी सामे बराबर बीजो प्रकाश सामे बराबर त्रीजो छे तापमान सामे अने त्रीजो छे के प्रदूषको सामे के पर्यावरणीय प्रतिक्रिया दर्शावे छे के पाप ताप याद राखजो के पाणी गरम छे ठंडू छे बराबर फ्रीज मां तमने काढी नाखो तमने खबर पड़ी जाय के आ पाणी छे ने आ ठंडू छे फ्रीज मां काढेलू छे। ત્યારબાદ પ્રકાશ સામે કે વધારે તડકો હોય તમને ગરમી લાગે બરાબર આપણે તાપમાન છે એ જ રીતે અને બીજું કે પ્રદૂષકો તો પ્રદૂષકો સામે પણ આપણું શરીર કે પ્રતિક્રિયા આપતું ઉદાહરણ તરીકે અત્યારે ચાલે છે કે કોરોના વાયરસની ગંભીર બીમારી તો તમને ખબર છે પ્રદૂષક એક પ્રકારનો વાયરસ છે તમે તેનાથી બચવા માટે બહાર નીકળો ત્યારે શું પહેરો છો માસ્ક પહેરો છો બરાબર તો આ બધા જ જે કે પરિબળો છે કે પર્યાવરણીય પ્રતિક્રિયાઓ દર્શાવે છે કોના કોના માટે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં અને આ ઉપરાંત હજી એક મુદ્દો લખી શકાય કે સુકોષકેન્દ્રીય અને આદિકોષકેન્દ્રીય સજીવો આની સામે એટલે કે પર્યાવરણ સામે પ્રતિક્રિયા દર્શાવે છે। તો તમારા માટે આ નવું હશે કે સુકોષ કેન્દ્રીય સજીવો એટલે શું તો મિત્રો યાદ રાખજો કે સુકોષ કેન્દ્રીય સજીવો એટલે કે અત્યારે જે કઈ સજીવો છે ઉદાહરણ તરીકે હું લઈ લઉં મનુષ્ય તો એના જે કઈ સેલ એટલે કોષ છે તેનું સ્ટ્રક્ચર આદિ એટલે છે આદિ એટલે આપણે ભણેલો છે આદિ એટલે છે પહેલાનો આદિ માનો પહેલાનો એટલે કે બેક્ટેરિયલ જે બેક્ટેરિયાના જે કોષ આવે તે બરાબર તેનું જે કોષ આવે ને તો તેની સ્ટ્રક્ચર એને કહેવાય આદિ કોષ કેન્દ્રીય અને હાલનું આવે તો એને કહેવાય સુકોષ કેન્દ્રીય જે આપણે અગાઉ કોષવાળા ચેપ્ટરમાં એકદમ પરફેક્ટ ભણીશું અત્યારે ખાલી યાદ રાખો આદિ કોષ કેન્દ્રીય એટલે કે યાદ રાખજો કે બેક્ટેરિયલ વાળું અને જે કઈ આ સુકોષ કેન્દ્રીય છે કે મનુષ્ય છે આ ઉપરાંત બીજા કોઈ સજીવો છે તો તેનું સેલ બરાબર તો આ બધા સજીવો છે તે પણ પર્યાવરણ સામે શું પ્રતિક્રિયા આપતા હોય છે। તો આ થઈ ગયું ચયાપચય અને ચોથું છે પર્યાવરણીય જે કે ઉત્તેજનાઓ છે તેની સામે પ્રતિક્રિયા તો આ પણ થઈ ગયા સજીવોના વિશિષ્ટ લક્ષણો।
જો કે ખબર ના પડી હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે તમારા માટે છે, ફટાફટ જણાવી શકો છો. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. આ ઉપરાંત જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને જે 11 સાયન્સના જે કે બાયોલોજીના પરફેક્ટ વિડીયો અને પરફેક્ટ ચેપ્ટર અને જે કે એક ટોપિક છે તે તમને મળી રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.